2500 વર્ષથી પ્રભુએ શાસનની સ્થાપના કરી નિર્વાણના સમય ઉપર પ્રભુએ 16 પ્રહરની દેશના આપી દેશના પૂરી થયા પછી ઇન્દ્ર પ્રભુને વિનંતી કરવા આવે છે પ્રભુ આકાશમાં ભસ્મગ્રહ દેખાય છે પ્રભુ આ આ સમય ઉપર આપનું નિર્વાણ થશે ને આપે જે આ વલડો બનાવ્યો છે જેની નીચે હજારો આત્માઓ વિશ્રામ લેવાના છે પોતાના ઘર અને માળા બાંધવાના છે એ વલડામાં આગ લાગી જશે 2500 વર્ષ ભયંકર આગ લાગવાની છે આપના વડ ઉપર પ્રભુ બે ક્ષણ માટેનું આપનું આયુષ્ય વધારી દો ભસ્મગ્રહની નજર હટી જાય આપનો વડરો હેમખેમ થઈ જશે ત્યારે પ્રભુ જવાબ આપે છે કે ઇન્દ્ર તીર્થંકરની તાકાત હોય છે જંબુદ્વીપના સેન્ટરમાં જે મેરુ પર્વત છે ને એને હાથથી પકડીને આખા જંબુદ્વીપને ઊંધો કરીને છત્રીની જેમ પકડી શકે એટલી તીર્થંકરના શરીરમાં તાકાત હોય છે પણ તીર્થંકરની તાકાત નથી કે પોતાના આયુષ્યને બે ક્ષણ માટે વધારી શકે ભસ્મગ્રહની અસરથી પરમાત્માના શાસન ઉપર આગ લાગી ગઈ ભયંકર આગ લાગી એ જંગલના વલ્લાની આગ કઈ નથી એ તો એક વલ્લો નહોતો તો બીજો વલ્લો ભણી જવાનો હતો આ જિન શાસનના વડ ઉપર જે આગ લાગેલી હતી આ આગ જો મહાપુરુષોએ બુઝાવી ન હોત ને તો આપણી પાસે વિશ્રામ લેવા માટે બીજું કોઈ ઝાડ નથી પાનખર હતી ચારે બાજુ વસંત ખાલી એક અહીંયા આગળ હતી આ વસંત મળી હતી તો અત્યારે આપણે એના ઉપર વિશામો લઈએ છીએ પ્રભુએ ઇન્દ્રને જવાબ આપ્યો આગ ચોક્કસ લાગશે આગને અટકાવી શકું એમ નથી પણ મને મારા આવનારા આચાર્ય ઉપર આવનારા રાજાઓ મહામંત્રીઓ અને શ્રાવકો ઉપર વિશ્વાસ છે આ જે આગ લાગી છે એ લોકો આગ બુઝાવવાનું કામ કરશે આગ લગાડવાનું કામ એ લોકો હાથી જેવા હતા ઇતિહાસ ઉપર નજર રાખીએ આગને બુઝાવવા માટે જે આચાર્ય ભગવંત હોય ને રાજાઓએ કામ કર્યું છે ને હાથી જેવા હતા એક એક રાજાએ એક એક ફૂંકની અંદર ટેન્કરોના ટેન્કરો પાણી ખાલી કરી નાખીને આગને બુઝાવવાના પ્રયત્નમાં લાગેલા હતા જ્યારે જરૂર પડી છે ત્યારે પોતાની સંપત્તિનું દાન કરેલું છે યોચ્છાવર કરી દીધું પ્રભુ મારું ઘર પછી મારો પરિવાર પછી મારો સંસાર પછી મારું શરીર પછી તારું શાસન પ્રભુ પહેલા બચવું જોઈએ ઉદયન મંત્રી યુદ્ધ કરવા માટે નીકળ્યો છે પાલીતાણાની યાત્રા કરવા માટે જાય છે જુએ છે તો પાલીતાણાના દાદાના શિખર ઉપર લાકડાનું દેરાસર હોય દીવો અને ધૂપ પ્રગટતા હોય છે એ ઉંદરડો ત્યાં આગળ ફરતો હોય અને ત્યારે ઉદયન મંત્રીને વિચાર આવે છે આ ઉંદરડાની પૂછ ઉપર જો આગ લાગી ગઈ ઉંદરડાના ધક્કાથી આ દીવો જો ભણી પડ્યો આખું લાકડાનું બનેલું આ દેરાસર છે એક સેકન્ડમાં બળીને ખાક થઈ જતા વાર ન લાગે મારી સંપત્તિ શું કામની પ્રભુ તારું દેરાસર મારી આગ સામે ખાક થઈ જતું હોય અને ઉદયન મંત્રી ત્યારે જ નિર્ણય કરે છે યુદ્ધ કરવા જઈ જીતીને પાછો આવી ત્યારે સૌથી પહેલું કામ તારા જીના લઈને આરસ પહાણનું બનાવવાનું કરી યુદ્ધ જીતીને ઉદયન પાછા આવ્યા છે પાલીતાણાની તળેટી ઉપર શ્રેષ્ઠીઓને બોલાયા ગામો ગામથી શ્રેષ્ઠીઓ ગયા પ્રભુનો જીર્ણોદ્ધાર થતો હોય જીનાલયનો જીર્ણોદ્ધાર થતો હોય અમારી પાપ સંપત્તિ ક્યારે લેખે લાગે લોકો લાખો રૂપિયા લખાવા બેઠા છે ને આનાથી મોટી સભા ભરાયેલી હતી લાખો રૂપિયા લોકો લખાયેલા રહ્યા છે સ્ટેજ ઉપર બેઠા બેઠા ઉદય મંત્રી એક એકના નામ લખતા જાય છે ત્યારે ખૂણામાં ઉભેલો એક માણસ જેના કપડાના ઠેકાણા નતા જેની પોતરીના ઠેકાણા નતા જેના શરીરના ઠેકાણા નતા જેના ખાવાના ઠેકાણા નતા એ છેવાડાનો માણસ એમ કે છે મને શરમ આવે છે મારી સ્થિતિ એટલી બધી સારી નથી પણ જો મારું નામ લખી શકતા હો ને મારું પણ કંઈક યોગદાન આપો ભલે તમારી જેમ હું સૂટ ભરી ભરીને પાણી નથી નાખી શકતો પણ મારી પાસે કાંચ છે ને ખાલી એક ટીપું છે પણ એક ટીપું પર પાણી મારે અર્પણ કરવું છે બોલ તારે કેટલા રાખવા છે મેં લઈશું તારા અને એ જમાનામાં જેને પૈસાની કિંમતમાં પણ ના આવે એનાથી પણ ઓછા મૂલ્યવાળા સાત ધ્રમ લખાવે છે ઉદયન મંત્રીને સ્ટેજ ઉપર બોલાવીને કહે છે આપણે જે લખાવ્યું છે ને 90% ઘરે રાખી 10% લખાવેલું છે આ સાત ધ્રમ જેને લખાવ્યું છે પોતાનું સર્વસ્વ છાવર કરી દીધું છે આ ભીમો મંડળ્યો આપણા બધાના નામ પછી આવશે ભીમોનું નામ પહેલું આવશે આ બલિદાન આપેલું છે જીનાલય આપણને મળ્યું છે ને શત્રુંજના શિખર ઉપર સંપત્તિના બલિદાનો અપાયા છે ત્યારે જીનાલય આપણા સુધી પહોંચ્યું છે લાકડાને જીનાલય ખસ્યા ન હોત માર્બલના જીનાલય આવ્યા ન હોત તો કોક ઉંદરડો કે કોક ખિસકોલી આવી ગયું હોત એકાદ દીવો ઊંધો પડી ગયો હોત ને જીનાલય તો બળીને સાફ થઈ જાત મારા પ્રભુની મૂર્તિ કાળી પડી જાત પથ્થર બળી જાત પ્રભુ આપણને ઉપલબ્ધ ન થાત આજે જીનાલય અને આદિના પરમાત્મા મળ્યા છે સંપત્તિના દાન કરેલા છે